नमस्ते विद्यार्थी मित्रों, आज आप कक्षा बेमा विषययोग में शुद्धिक्रिया विषय जोशु। शुद्धिक्रिया में दांत की सफाई, जीभ की सफाई और ताड़वा सफाई जोई। अपने शुद्धिक्रिया शा करी जो है तो अपने जेप खोराक खाई छे अमुक खोराक अपने अपना दांत में अपना दाढ़ों में भराई रहे छे। अने खोराक खावाथी अपनी जीभ पर अपना ताड़वा में चिकास थई जाय छे। एने जो साफ करवामां ना आवे तो अपना दांत में दाढ़ों में सड़ो थाय छे अने अपना मोढ़ामांथी दुर्गंध पण आवे छे। एटला माटे आपणे दांतनी जीभनी अने ताड़वानी सफाई करवी जरूरी छे। तो आपणे जोईए पहेला दांतनी सफाई। भाई दांतनी सफाई के रीते करवी, क्यारे करवी अने शा माटे करवी आपणे जोईए। तो આપણે દાંતની સફાઈ કરવા માટે આપણા હાથમાં મીઠું અથવા દંતમંજન લેવાનું અને આપણી પહેલી આંગળી વડે આપણા દાંત ઉપર બરાબર ઘસવાનું, આપણી દાઢોમાં ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ બરાબર ઘસવાનું, દાંતની અંદરની બાજુ પણ એને બરાબર ઘસવાનું। બરાબર ઘસ્યા બાદ એને પાણી વડે કોગળા કરી અને સાફ કરવાનું। મીઠું ઘસવાથી આપણા દાંતમાં સડો થતો નથી અને આપણા દાંત ચોખ્ખા થાય છે। તો આપણે અઠવાડિયામાં 2 કે 3 વખત મીઠા વડે આપણા દાંત અને આપણી દાઢોને સાફ કરવી જોઈએ, જેથી આપણા દાંત કે દાઢોમાં સડો થાય નહીં। બરાબર ઘસ્યા બાદ પાણીથી કોગળા કરવાના। હવે આપણે દાંતની સફાઈ ક્યારે કરવી જોઈએ? તો આપણે સવારે આખી રાત ઊંઘેલા હોઈએ એટલે આપણે આપણા દાંત અને આપણી દાઢોને દાંતણ કરી અને સાફ કરવી જોઈએ, અને જમ્યા પછી નાસ્તો કર્યા બાદ પણ આપણા દાંતને સાફ કરવા જોઈએ। જો ત્યારે આપણે દાંતણ ન કરીએ તો માત્ર પાણીથી મોઢામાં પાણીથી કોગળા કરી અને એને આપણા દાંતને અને આપણી દાઢોને આંગળી વડે ઘસી અને પાણીથી કોગળા કરી અને ચોખ્ખા કરવા જોઈએ। શા માટે આપણે દાંતની સફાઈ કરવી જોઈએ? તો દાંત ચોખ્ખા રહે તે માટે, આપણે દાંત દાઢો અને પેઢામાં સડો ન થાય એટલા માટે આપણે દાંતની સફાઈ કરવી જોઈએ। અને દાંતની સફાઈ કરવાથી આપણા દાંત મજબૂત બને છે। ત્યારબાદ જોઈએ જીભની સફાઈ। જીભની સફાઈ આપણે ઉલિયું કે જો દાંતણ કરતા હોય તો દાંતણની ચીરી વડે એને હળવા હાથે ઘસી અને સાફ કરવું જોઈએ। આપણે જે ખોરાક ખાઈએ છીએ એની ચિકાસ આપણી જીભ ઉપર રહે છે, એ ચિકાસને દૂર કરવા માટે આપણે ઉલિયું કે દાંતણની ચીરી વડે હળવે હાથે ઘસી અને આપણે જીભને સાફ કરવાની। ત્યારબાદ આપણી જે પહેલી 2 આંગળીઓ હોય એના વડે આપણી જીભની માલિશ કરવાની હળવા હાથે। આપણે ઉલિયું અને દાંતણની ચીરી વડે આપણે જીભ સાફ કરીએ ત્યારબાદ આપણે આ પહેલી અને બીજી આંગળી છે એના વડે આપણે જીભની ધીમે ધીમે હળવા હાથે માલિશ કરવાની। હવે જીભની સફાઈ ક્યારે કરવી જોઈએ? તો જ્યારે પણ આપણે સૂઈને ઉઠીએ ત્યારે આપણે જીભની સફાઈ કરવી જોઈએ। જમ્યા પછી માત્ર કોગળા જ કરવા, આપણે આંગળીથી જીભને ઘસવાની નહીં, કારણ કે જમ્યા પછી જો આંગળીથી ઘસવામાં આવે તો ઘણીવાર ઉલટી પણ થાય છે, એટલે આપણે માત્ર પાણી વડે કોગળા કરી અને જીભને સાફ કરવાની। શા માટે આપણે જીભની સફાઈ કરવી જોઈએ? તો જીભ ઉપર જામેલી ચિકાસ દૂર થાય માટે આપણે જીભની સફાઈ કરવી જોઈએ, અને જીભને ચોખ્ખી રહે તે માટે પણ જીભની સફાઈ કરવી જોઈએ। ત્યારબાદ તાળવાની સફાઈ। તાળવાની સફાઈ આપણે કેવી રીતે કરીશું? આ આપણું તાળવું કહેવાય, એટલે તાળવાની સફાઈ કઈ રીતે કરવાની? તો મોમાં મોઢામાં ચોખ્ખું પાણી ભરી અને આપણો જમણા હાથનો અંગૂઠો હોય એને આમ રાખી અને આ રીતે આપણે ઘસી અને તાળવાની સફાઈ કરવી જોઈએ। જેમ આપણી જીભ ઉપર ચિકાસ હોય એમ આપણા તાળવા ઉપર પણ ચિકાસ હોય, તેથી આપણે તાળવાની સફાઈ કરવી જોઈએ।
તાળવાની સફાઈ કરીએ એટલે આપણે તાળવાની માલિશ પણ થાય છે. અને હવે આપણે ક્યારે કરવી જોઈએ તાળવાની સફાઈ? તો જ્યારે પણ આપણે દાંતણ કરીએ તે આપણે જીભની સફાઈ અને દાંતની સફાઈ કરીએ ત્યારે આપણે તાળવાની સફાઈ કરવી જોઈએ. શા માટે કરવી જોઈએ? તો તાળવું ચોખ્ખું રહે તે માટે, તેમજ તાળવા ઉપર જે ચિકાસ જામેલી હોય તેને દૂર કરવા માટે આપણે તાળવાની સફાઈ કરવી જોઈએ. તેમજ આપણે તાળવાની સફાઈ કરવાથી આપણા તાળવાની માલિશ પણ થાય છે. તો આ રીતે આપણે આપણા દાંતની, જીભની અને તાળવાની સફાઈ કરવી જોઈએ, જેથી આપણે જે પણ ખાવું હોય સારી રીતે ખાઈ શકીએ અને આપણા દાંત મજબૂત બને અને આપણા દાંતમાં અને દાઢમાં, ફેડામાં સડો થાય નહીં એ માટે પણ આપણે દાંતણ કરવું જોઈએ. આપણે જીભની, દાંતની અને તાળવાની સફાઈ કરવી જોઈએ. બસ એ જ.